नमस्कार, जय गणेश। दर्शक मित्रों, वी टीवी विशेष रजूआत भविष्य दर्शन कार्यक्रम में हूँ शास्त्री मुकुंद पंड्या। आप सर्व दर्शक मित्रों हार्दिक स्वागत करू छू। दर्शक मित्रों, बाळक नानू होय अने ज्यारे अभ्यास नी अंदर पोते आगळ वधतू होय तो अमुक समय पछी एने कया क्षेत्र नी अंदर जवू छे ए क्षेत्र माटे एने पण चिंता होय छे अने माता पिता ने पण चिंता थती होय छे। अने ज्यारे अत्यारे टेक्नोलॉजी नो युग छे, अत्यारे खास करीने जोवा जोईए तो आधुनिक युग छे, ने आ आधुनिक युग नी अंदर टेक्नोलॉजी ना माध्यम द्वारा अमेरिका नी अंदर बैठेला व्यक्ति अमारु आ वी टीवी जे गुजरात नी अंदर छे ए पण आराम थी जोई शकतो होय छे, ने अमेरिका नी अंदर रहेला व्यक्तिओ आराम थी पोते वात पण करी शकता होय छे। आ एक टेक्नोलॉजी नो उपयोग छे, ने आ टेक्नोलॉजी नो उपयोग जेनी अंदर अलग अलग प्रकारना जे लोको इंजीनियरिंग क्षेत्र नी अंदर जता होय छे, कारण के भारत मां 19 प्रकारना इंजीनियरिंग ना कोर्स थाय छे अने आ 19 प्रकारना इंजीनियरिंग ना कोर्स नी अंदर तमारे सिविल इंजीनियर मां जवू छे, इलेक्ट्रिक इलेक्ट्रॉनिक इंजीनियर नी अंदर जवू छे, के तमारे कॉम्प्यूटर इंजीनियर नी अंदर जवू छे, के तमारे सॉफ्टवेयर इंजीनियरिंग नी अंदर जवू छे। घणा इंजीनियरिंग ना जे घणा एवा कोर्सेस होय छे के जे कोर्सेस नी अंदर तमारे स्टडी करी अने एनी अंदर तमारे तमारू भविष्य बनावू छे। घणा लोको पोते इंजीनियरिंग ने लगता क्षेत्र नी अंदर स्टडी एटले के अभ्यास तो करी लिया छे, परंतु ए व्यक्ति एनी अंदर आगळ नथी वधी शकता, एटले के अभ्यास करी लीधा पछी एक क्षेत्र नी अंदर पोते बिजनेस नथी करता, जॉब नथी करता, परंतु अलग ज पोते नौकरी करे छे अथवा तो व्यवसाय करे छे। तो तमारे इंजीनियरिंग क्षेत्र साथे केवी लेणा देणी छे अने आ इंजीनियरिंग क्षेत्र नी अंदर तमे तमारी कारकिर्दी बनावी शकशो के नहीं बनावी शको, इंजीनियरिंग करी अने तमे गवर्नमेंट जॉब तमने मळशे के प्राइवेट जॉब मळशे, इंजीनियरिंग करी अने तमे विदेश नी अंदर स्थायी थशो के भारत नी अंदर स्थायी थशो। आजे अमे आ बधा प्रश्नोनुं समाधान करवा माटे अमे तमारी समक्ष दिन विशेष नी अंदर आ वस्तु લઈને આવ્યા છીએ કે તમારું બાળક 10th અને 12th ની એક્ઝામ પાસ કરી લીધી છે અને એને સારો એવો ઇન્જિનિયર બનવું છે અને એક ક્ષેત્રની અંદર એને કારકિર્દી બનાવવી છે, તો એના માટે કયા ઉપાયો કરવા જોઈએ અને કયા ગ્રહો એના માટે જવાબદાર હોય છે, આ દરેક સબ્જેક્ટ ઉપર આપણે વાત કરવી છે। પરંતુ શરૂઆત તો પંચાંગથી જ કરીશું, લઈ આજનું પંચાંગ। દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો તારીખ 12/6/2022 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે। જેઠ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી કહેતા આજે 13મી તિથિ છે, વિશાખા નામનું નક્ષત્ર છે અને આજના દિવસની અંદર શિવ નામનો યોગ સાંજે 5:25 સુધી અને ત્યારબાદ સિદ્ધ નામના યોગનો પ્રારંભ થશે। આજે કૌલવ નામનું કરણ રહેશે 1:58 સુધી, ત્યારબાદ તૈતુલ નામના કરણનો પ્રારંભ થશે અને આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચંદ્રમાં અનુભ્રમણ તુલા રાશિની અંદર 6:32 સુધી રહેશે અને ત્યારબાદ વૃશ્ચિક રાશિની અંદર આ ચંદ્રમાનું ભ્રમણ સ્ટાર્ટ થશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે અને એમના કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે જય ગણેશ। દર્શક મિત્રો, જીવનની અંદર હંમેશાને માટે આપણે આપણા ઘરનું વાસ્તુ અત્યંત સારું રાખવું બહુ જરૂરી છે। ઘરની અંદર પોઝિટિવિટી હોય તો માણસને મજા આવે, આનંદ આવે, કાર્યને સિદ્ધ કરી શકે। ઘરની અંદર મન જે મનમેળ ન રહેતો હોય, કારણ કે ઘરની અંદર જે વૈચારિક મતભેદોનું પ્રમાણ રહેતું હોય, તો એમાં તમારા ઘરનું વાસ્તુ જવાબદાર છે। ઘરની અંદર આવક કરતા જાવકનું પાસું વધારે છે, ઘરની અંદર દવાનું પ્રમાણ વધારે રહે છે, આ બધી વસ્તુઓની અંદર તમારા ઘરનું વાસ્તુ બહુ મહત્વનો ભાગ ભજવે છે અને એટલા માટે તમારા ઘરનું વાસ્તુ વ્યવસ્થિત હોવું જરૂરી છે। ઘણા લોકો ઈશાન ખૂણાની અંદર, કારણ કે હમણાં આજ ટૂંક સમય પહેલા જ્યારે હું જામનગર અને કચ્છની અંદર વાસ્તુ વિઝિટમાં ગયો ત્યારે મેં જોયું કે ઘણા લોકો ઈશાન ખૂણાની અંદર, આપણે આ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં કહે છે કે ઈશાન ખૂણો એ વાસ્તુ પુરુષનું મોઢું છે, એ જગ્યાએ ગંદવાડ ક્યારેય ન હોવો જોઈએ, એ જગ્યાએ લેટ્રિન બાથરૂમ ક્યારેય ન હોવા જોઈએ, નહીંતર તમારા ઘરની અંદર નેગેટિવિટી આવશે, તમારા ઘરની અંદર સમસ્યાઓ સર્જાશે, તમારા ઘરની અંદર આવક કરતા જાવકનું પાસું દવામાં વધારે છે અને અગ્નિ ખૂણો જો તમારો ખરાબ હશે તો લેડીઝને ગાયનેક ને લગતી સમસ્યા અને પુરુષોને પેટ ને લગતી સમસ્યા અને પૈસા ને નાણાં ને લગતી સમસ્યાઓ તમારે ઉત્પન્ન થશે। તો દર્શક મિત્રો, આવા વાસ્તુના ઉપાયો પણ આજે આપણે જાણવાના છે, પરંતુ એ પેલા વાત કરવી છે આજે જે લોકોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોની, જે લોકો દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે આવા દરેક દર્શક મિત્રોને જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વી ટીવી પરિવાર તરફથી। આ વર્ષ તમારું આનંદદાયી, સુખદાયી, લાભદાયી, પ્રગતિદાયી અને આનંદદાયી રહે તેવા શુભ તેવી શુભકામના અને સાથે સાથે ભગવાન સિદ્ધ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના।
दर्शक मित्रों बात करी लीए कि आ वर्ष की अंदर तमने केव लाभ ने केव नुकसान मिले। आ वर्ष तमारा माटे सुखदायी आनंददायी रहत जनाशे। आ वर्ष की अंदर तमे तमारा कार्यों ने सिद्ध करवा माटे तमारे प्रयत्न करवा पड़शे ने आ प्रयत्न तमारा फलीभूत थता जणाय। आ वर्ष की अंदर मार्च एप्रिल अने मे आ त्रण महीना तमारा माटे सारा रहेशे ने तमे तमारा कार्यों ने अवश्य सिद्ध करी शकशो। हिम्मत जीवन की अंदर होवी बहु जरूरी है, एटला माटे जो तमे हिम्मत दाखवी अने तमे तमारू कार्य करशो तो अवश्य एक कार्य की अंदर तमने उत्तम प्रकार की सफलताओ मळी शके छे। कयो उपाय तमारू भाग्य चमकावी शके तो आ वर्ष की अंदर तमारे सारो लाभ जोईए छे तो एकादशी नुं व्रत तमारे करवू अत्यंत जरूरी रहेशे। वर्ष की अंदर 24 एकादशी आती हो एक महीना में बे एकादशी आए। आ एकादशी व्रत करशो तो आपने सारो लाभ मळशे। एकादशी दिवसे तमे गाय ने घास अर्पण करशो तो एनाथी तमारा कार्यों की अंदर तमने प्रगति मळशे ने उत्तम प्रकार लाभों प्राप्त थता जणाशे। बात करिए जे लोकोनी लग्न की तारीख है एवा दंपतियों की, जे दर्शक मित्रों आज लग्न की तारीख है आवा दरेक दंपतियों ने प्रथम तो लग्न दिवस की घनी बधी शुभकामनाओं। तमारू आ वर्ष दाम्पत्य जीवन की अंदर मधुरता केळवावे, तमारा कार्यों ने सिद्ध करे ने तमने उत्तम प्रकार लाभों प्राप्त थाय तेवी भगवान ना चरणों की अंदर प्रार्थना। आ वर्ष में आपने सारो लाभ जोईए छे तो अवश्य जे लोकोना आजे लग्न की तारीख छे आवा दंपतियोए आजना दिवस की अंदर पति अने पत्नी वडीलोनुं मान सन्मान जाळवी एना चरण स्पर्श करी अने परिवार की भावना केळवशो तो अवश्य आ वर्ष तमारा माटे आनंददायी अने लाभदायी रहेतुं जणाशे। आ वर्ष की अंदर बनी शके के तो जनमंगल स्तोत्र अथवा तो विष्णु सहस्त्र नामावली पाठ तमने अवश्य लाभदायी रहते जणाशे। जय गणेश। दर्शक मित्रों दिन विशेष खास करीने भविष्य दर्शन कार्यक्रम की अंदर आ एक एवो सब्जेक्ट है कि जे सब्जेक्ट की अंदर आपणे घनी बधी वस्तुओ विषे बात करता होईए छीए, जेनी अंदर ज्योतिष की बात, धर्म की बात, आध्यात्म की बात, आ बधा सब्जेक्टो पर आपणे बात करता होईए छीए। ने दर्शक मित्रों आजे आपणे जे बात करवानी छे ए बात छे इंजीनियरिंग ने लगता क्षेत्र की, कारण के टेक्नोलॉजी नो जमानो छे। आपणे जोईए कि ज्यारे कम्प्यूटर नो शोध थई हती, कारण के आ वात मैं कोरोना काल की अंदर कीधेली थी कि जयरे कॉम्प्यूटर की शोध थी थी तो यहां शनि ग्रह महत्व वधारे अले त्यारे पण शनि महाराज छे लाभदायी था एट्ला कॉम्प्यूटर की शोध थी। अत्यारों समय के जे समय अंदर कोरोना काल की अंदर लोगए टेक्नोलॉजी वधारे पड़ता उपयोग करो तो त्यारे पण शनि ग्रह प्रभाव विशेष प्रकार में हो, राहु ग्रह प्रभाव विशेष प्रकार में हो। तो हवे तमारू बाड़क 10th और 12th की एक्जाम आपी दीधी है ने एने इंजीनियरिंग ने लगता क्षेत्र की अंदर जवु है तो इंजीनियरिंग ने लगता क्षेत्र की अंदर जवा माटे खास कया ग्रहो जवाबदार होय छे। दर्शक मित्रों प्रथम तो इंजीनियरिंग ने लगतु जे क्षेत्र छे एना माटे शनि, मंगल, सूर्य, बुध, राहु अने केतु आ ग्रहो जवाबदार अत्यंत छे। एमां गुरुनो फाळो पण बहु ज महत्वनो छे, कारण के गुरु ए ज्ञाननो कारक ग्रह छे। शनि अने मंगल आ बन्ने ग्रहो ज्यारे संबंध राखे त्यारे टेक्नोलॉजी वाळो ए व्यक्तिनो माइंड होय। दशमा भाव छे एटले के पेलम वेला तो ए व्यक्तिना पेले थी दशमु भाव एटले के लग्न स्थान थी दशम स्थान नी अंदर जो शनि अथवा मंगल नो संबंध बनतो होय, दशमे थी दशमु एटले के सप्तम स्थान न्या ए जग्याए जो शनि अने मंगल नो संबंध बनतो होय तो अवश्य आवा व्यक्तिओ टेक्नोलॉजी ने लगता फील्ड नी अंदर पोते आगळ वधे छे ने सारो लाभ मेळवे छे। पांचमू स्थान एने विद्या अभ्यास नु स्थान कहेवामां आवे। जो आ स्थान नी अंदर पण शनि अने मंगल एना बलवान होय तो भले व्यक्ति टेक्नोलॉजी नो अभ्यास नथी करतो पण जन्मजात ए इंजीनियर ज छे। तमे जो घणा माणसो छे ने ई भैणा नहीं होय पण गैणा वधारे हशे। भणेलो माणस जेवू कंस्ट्रक्शन नु काम न करी शके एवू गणेलो माणस ए कंस्ट्रक्शन नु काम करीने बतावे। एटले क्यांक ने क्यांक जोवा जईए तो आ वस्तु बहु महत्वनी छे के तमारा ग्रहो तमने केवी रीते सपोर्ट आपे छे। दर्शक मित्रों इंजीनियरिंग क्षेत्र नी अंदर घणा लोको इंजीनियर भणी अने गवर्नमेंट जॉब लेता होय छे, घणा लोको इंजीनियरिंग बनी अने प्राइवेट सेक्टर नी अंदर जता होय छे अने घणा लोको इंजीनियरिंग ने लगता क्षेत्र नु स्टडी करी अभ्यास करी अने विदेश नी अंदर पोते पोतानुं केरियर बनावता होय छे। तो एमां पण तमारा ग्रहो ज जवाबदार छे, कारण के राहु ग्रह छे दर्शक मित्रों ए मायावी ग्रह छे अने आ राहु महाराज जे छाया ग्रह कीधेलो छे ए राहु ग्रह जो तमने पॉजिटिव रिजल्ट आपे तो तमे अवश्य आ क्षेत्र नी अंदर आगळ वधी शको। तो हुं घणी वखत मारा टीवी प्रोग्राम मां कहूं छूं के तमारो नैऋत्य खूणो खराब हशे ने एटले तमारे इलेक्ट्रिक अने इलेक्ट्रॉनिक्स आइटम बगड़वानुं प्रमाण रखावशे। तो शुं राहुनो संबंध इलेक्ट्रिक इलेक्ट्रॉनिक्स आइटम साथे छे? हा, राहुनो संबंध टेक्नोलॉजी साथे छे अने एटला माटे जो तमारो राहु सारो हशे
तो अवश्य तमने इलेक्ट्रिक इलेक्ट्रॉनिक्स आइटम अथवा टेक्नोलॉजी फील्ड की अंदर पण तमने सारो लाभ अपावी शकशे। आवा व्यक्तिओ टेक्नोलॉजी फील्ड की अंदर पोते पोतानुं कैरियर बनावी शके ने एना द्वारा पोते सारी एवी सफलता मेळवी शके। आपणे एक ज कुंडली ने जाणता होईए, लग्न कुंडली। पण दर्शक मित्रों, लग्न कुंडली, नवमांश कुंडली, सप्तमांश कुंडली, दशमांश कुंडली, विषांश कुंडली, द्वादशांश कुंडली ने त्रिशांश कुंडली, आवी रीते सोल खास करीने जोवा जोईए तो अलग अलग कुंडली होय छे। एमां दशमांश कुंडली नू विशेष प्रकारनू आपणा आ कैरियर नी बाबत नी अंदर महत्व छे। हवे दशमांश कुंडली नी अंदर जो दशमु स्थान बलवान होय, तमारी लग्न कुंडली नी अंदर जो दशमु स्थान बलवान होय तो 100% तमने इंजीनियरिंग ने लगता क्षेत्र नी अंदर सारी सफलता आपे छे ने तमे एनी अंदर आगळ वधी शको छो। दर्शक मित्रों, आम तो एवुं कीधेलुं छे के शनि अने मंगळनो संबंध जो पंचम स्थान साथे थाय तो अवश्य तमने इंजीनियरिंग ने लगता क्षेत्र नी अंदर सारी सफलता आपे। हवे अलग अलग इंजीनियरिंग अंदर पण अलग अलग वस्तुओ आवे, जेनी अंदर जोवा जईए तो खास करीने सिविल इंजीनियरिंग आवे, कॉम्प्यूटर इंजीनियरिंग आवे। हवे तमारे कया क्षेत्रनी अंदर जवुं छे, 19 प्रकारना इंजीनियरिंगना कोर्स आपणा भारतनी अंदर थाय छे। हवे 19 प्रकारना जे इंजीनियरिंगना कोर्स थाय छे एमां तमारे कया सब्जेक्टनी अंदर जवुं छे ए प्रमाणे तमारा ग्रहो बलवान होवा बहु जरूरी छे। जो तमारी कुंडली तमारी सामे होय तो अवश्य ए कुंडलीने तमे स्टडी करी अने तमे जोई शको छो। तमारुं भाग्य हंमेशाने माटे तमने ख्याल होय के तमने आ क्षेत्रमां लेणा देणी छे अने ए क्षेत्रनी अंदर तमे जाओ तो प्रगति मेळवी शको। एग्जाम्पल तरीके मानी लो के तमारे अहींथी जवुं छे मुंबई, मुंबई जवुं होय तो तमे रस्तो जोयो होय तो तमे झडपथी पहोंची शको, अने रस्तो तमे नथी जोयो तो शुं थवानुं छे? तमे पूछता 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 जवाना छो। अत्यारे तो गूगल मेप आवी ग्यो, पण छतां पण क्यारेक गूगल ગોટાળે ચડાવી દે છે। એટલે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આપણા જીવનની અંદર ઇન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર આપણને લાભ મળે છે તો એ લાભ કેવી રીતે આપણને મળી શકે અને એ લાભને લાભનો ઉપયોગ આપણે કેવી રીતે કરી શકીએ કે જેના દ્વારા આપણને સારી સફળતા મળી શકે। દર્શક મિત્રો, હવે માની લો કે તમારા જીવનની અંદર રાહુ, મંગળ, શનિ, કેતુ, બુધ અને ગુરુ આ તમારી કુંડલીની અંદર આ ગ્રહો બલવાન છે તો તમને અવશ્ય ઇન્જિનિયરિંગના ક્ષેત્રની અંદર સારી સફળતા મળશે અને આવા લોકો ટેકનોલોજી માઇન્ડ ધરાવતા હશે, આવા લોકો ટેકનોલોજીને લગતા ફિલ્ડની અંદર આગળ વધી શકતા હશે અને આવા લોકોને સારો લાભ મળે। કારણ કે મંગળ અને બુધ બે ગણિતના કારક ગ્રહ છે। ઇન્જિનિયરિંગની અંદર તમારું ગણિત પાવરફુલ હોવું બહુ જરૂરી છે। બુધ એ ગણિતનો કારક ગ્રહ છે, મંગળની સાથે બિરાજમાન હોય તો એ ગણિત અને ગણિતને લગતી વસ્તુઓની અંદર તમને પારંગત બનાવે છે અને તમને ઉત્તમ પ્રકારના લાભો પણ પ્રાપ્ત કરાવડાવે છે। દર્શક મિત્રો, જે લોકોની રાશિ મેષ હશે, જે લોકોની રાશિ મિથુન હશે, જે લોકોની રાશિ સિંહ હશે, જે લોકોની રાશિ કન્યા હશે, જેની રાશિ તુલા હશે, જેની રાશિ ધન હશે અને જેની રાશિ મકર હશે, આવી 7 રાશિના જાતકો જો ઇન્જિનિયરિંગ બનવા માંગતા હોય તો અવશ્ય આવા લોકોને સારી સફળતા મળી શકે છે। કારણ કે મેષનો સ્વામી મંગળ થાય છે, સિંહનો સ્વામી સૂર્ય થાય છે। આવી જ રીતે આ રાશિવાળા જાતકો જો ઇન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર જતા હોય અને આ ગ્રહો જો એના બલવાન હોય તો અવશ્ય સોનામાં સુગંધ ભળે અને એને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે છે। હવે માની લો કે તમારે સિવિલ ઇન્જિનિયરિંગ કરવું છે તો સિવિલ ઇન્જિનિયરિંગ માટે હંમેશાને માટે કુંડલીનું 4th સ્થાન, 5th સ્થાન અને 10th સ્થાન જોવું બહુ જ જરૂરી છે, જેમાં શનિ, મંગળ, બુધ અને ગુરુનો સંબંધ જોવો જરૂરી છે। જો શનિ, મંગળ, બુધ અને ગુરુનો સંબંધ હોય, શનિ સ્વગૃહી હોય એટલે કે મકર અને કુંભ રાશિનો હોય અને મંગળ મેષ રાશિનો હોય તો આવા વ્યક્તિઓને ઇન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર સારી સફળતા મળે છે અને સિવિલ ઇન્જિનિયરિંગની અંદર પોતે જાય છે અને પોતે સારો લાભ મેળવી શકે છે। કેવી રીતે મેળવે છે અને એની અંદર કેવા પ્રકારના ઉપાયો કરવા જોઈએ આ દરેક સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્રને સાંભળીએ। હલો, હલો, જય ગણેશ। જય ગણેશ, હાજી। મારો જન્મ તારીખ છે 7 સપ્ટેમ્બર 1969। 7 સપ્ટેમ્બર 1969, સમય સવારે 5:11 સવારે, અને જન્મસ્થળ છે દાણુ રોડ, મહારાષ્ટ્ર। દાણુ રોડ, મહારાષ્ટ્ર, શું પ્રશ્ન? સાહેબ, હું 26 વર્ષથી એક થર્મલ પાવર પ્લાન્ટમાં દાણુમાં ક્લાર્ક છું, પણ અમારી કંપની હવે બીજાએ વેચાતી લઈ લીધી છે, તો જરા નોકરીમાં સ્થિરતા કેવી રહેશે? હજી મારે 8 વર્ષની નોકરી બાકી છે, છોકરાઓ હજી ભણે છે, તો થોડું કાળજી હતી એટલે પ્રશ્ન પૂછો। ના ના, સ્વાભાવિક છે કે પિતા હોય, પિતાને ઘણી બધી ચિંતાઓ રહેતી જ હોય છે,
कारण के पिता हमेशा ने माटे पोताना बाळक माटे चिंतातुर आजीवन रहते हो। जयरे बाड़क ना जन्म न थाय ने त्यारे बाड़क थवा माटे नी चिंता हो, पछी स्टडी माटे नी चिंता हो, स्टडी पछी एना केरियर माटे नी चिंता हो, केरियर पछी एना लग्न माटे नी चिंता हो, लग्न पछी एना संतानो माटे नी चिंता हो, ने एना संतानो थई जाय पछी पण एना दाम्पत्य जीवन नी अंदर सुखाकारी सारी प्राप्त थाय एना माटे नी चिंता हो, आनु नाम कहेवाय पिता। हवे बात करी लीए तमारा जन्माक्षरनी। प्रभु तमारा जन्माक्षरनी जो बात करवामां आवे तो तमारा जन्माक्षरनी अंदर खास करी अने जे ग्रहोनी स्थिति बनी रही छे एनी अंदर सूर्य केतुनो ग्रहण योग तमारा जीवननी अंदर तमने घणी बधुं स्ट्रगल करावडावे छे, अने ए स्ट्रगलनी अंदर क्यांक ने क्यांक जोवा जईए तो तमे वधारे मेहनत करो छो, फळ ओछू मळे छे, समस्याओनो दौर ચાલુ ને ચાલુ રહે છે, યશ માન અને પ્રતિષ્ઠા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થાય છે, તમારા કાર્યોની અંદર ઘણા બધા વિલંબો પણ આવે છે, અને અવશ્ય તમારા જીવનની અંદર તમને ઘણી બધી નિષ્ફળતાઓના યોગ પણ બનેલા છે, કૌટુંબિક ભાવનાઓ મધ્યમ પ્રકારની છે, કુટુંબની સાથે લેણા દેણીનું પ્રમાણ પણ તમારે મધ્યમ માત્રામાં રહે ને એટલા માટે તમારે સારી સફળતા જોઈએ છે, જોબની અંદર સારો લાભ જોઈએ છે, તો ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરી ગાયત્રી મંત્રનો જપ કરવાથી તમને સારો લાભ મળે, અને ગ્રહણ યોગની પૂજા અવશ્ય તમે કરાવશો તો ભગવત કૃપાથી આપને સારા લાભો મળી શકશે। વાત કરવી છે દર્શક મિત્રો મેષ રાશિની। મેષ રાશિ કે જેના અક્ષર છે અલહી, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ, આવા મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમને કેવો લાભ રહેશે અને કેવું નુકસાન રહેશે, તો મેષ રાશિવાળા જે જાતકો છે એ જાતકોને આજના દિવસની અંદર નવા રોકાણની અંદર ઘણા બધા લાભોની શક્યતાઓ વધી શકે છે। આજના દિવસની અંદર ખાસ કરીને મેષ રાશિવાળા જાતકોને પ્રેમ સંબંધોની અંદર અનુકૂળતા રહેશે, અને આર્થિક બાબતે તમારે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે, પૈસા લેવા અને દેવામાં તમે ધ્યાન રાખજો, નહીંતર તમારે છેતરાવાના યોગ પણ બની રહ્યા છે। આજના દિવસની અંદર તમારે ધાર્મિક કાર્ય પ્રત્યેની રૂચિ વધારવી જોશે, અને ભગવાન સિદ્ધિ વિનાયકની ઉપાસના કરી ભગવાન ગણપતિના મંત્રનો તમે જપ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે। વાત વૃષભ રાશિની કરીએ, વૃષભના અક્ષર જે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ, વૃષભ રાશિવાળા જાતકો માટે આજે ધન લાભની ઉત્તમ શક્યતાઓ આજે બની રહી છે। આજના દિવસની અંદર ખાસ કરીને સંતાન બાબતે તમારે થોડી ઘણી તકલીફ થોડી ઘણી પરેશાની રહેતી જણાશે, અધિકારી વર્ગના તમને આજે આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે, અને આજે તમારે ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે। આજના દિવસની અંદર કયો ઉપાય કરવો જોઈએ, ગાય માતાની સેવા કરો, ગાય માતાના ચરણ કમલની રજનું તિલક કરો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે। ઘણા લોકો એમ કહેશે કે મુકુંદભાઈ આજનો શુભાંક તો કયો, કે જે શુભાંક અમારા જીવનની અંદર અમને સારો લાભ આપી શકે, તો દર્શક મિત્રો આજના મૂલાંકની જો વાત કરવામાં આવે કે કયો અંક તમારા જીવનની અંદર સારી સફળતા આપશે, તો આજે 3નો અંક તમારા માટે લાભદાયી છે। 3 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમારા માટે સારો, લાલ અને નારંગી કલર તમારા માટે લાભદાયી રહેશે। આજે શુભ સમય તમારા માટે 12:06 અને 49 સુધીનો રહેશે, અને જ્યારે રાહુકાલની વાત કરીએ તો 4:31 થી 5:52 સુધી સાંજના સમયે રાહુકાલ છે। આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા જરૂરી છે, અને જો યાત્રા પ્રવાસ કરવા જરૂરી હોય તો 5 ડગલા પાછળ ચાલી અને પછી યાત્રા પ્રવાસ કરજો, અવશ્ય લાભ મળશે। આજના દિવસમાં તમારી શુભ દિશા પૂર્વ બની રહી છે, અને અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે અશુભ છે। મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે। દર્શક મિત્રો બીજું આવે છે ઇલેક્ટ્રિક ઇન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઇટમ, એની અંદર સૂર્યનું પ્રભુત્વ બહુ વધારે હોય, મંગળ શનિ અને ગુરુ તો તમારા પાવરફુલ હોવા જ જોઈએ, સાથે સાથે તમારા કુંડલીની અંદર સૂર્ય ગ્રહ કેવો છે આ વસ્તુ બહુ મહત્વની છે। જો કર્મસ્થાન એટલે કે દશમાસ્થાનની અંદર સૂર્ય અને મંગળનો સંબંધ થતો હોય તો આવા વ્યક્તિઓ ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ ઇન્જિનિયરિંગની અંદર સારી સફળતા મેળવે છે અને સારો લાભ પણ મેળવે છે। તો તમારે સિવિલ ઇન્જિનિયરિંગમાં, ઇલેક્ટ્રોનિક્સ ઇન્જિનિયરિંગમાં અથવા ઇલેક્ટ્રિક ઇન્જિનિયરિંગ અંદર તમારે આગળ વધવું છે, કયા ઉપાયો કરવા જોઈએ, પરંતુ રોકાઈએ એક નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવી ગુજરાતી, જય ગણેશ। વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન। દર્શક મિત્રો ઇન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર આગળ વધવું હોય તો ખાસ કરીને
तमारा जीवननी अंदर बुद्धि सारी होवी जोईए, एटला माटे बुध छे ए बहु महत्वनी भूमिका भजवतो होय छे। हवे स्वाभाविक रीते लग्न स्थान चतुर्थ स्थान, चतुर्थ स्थान नो अधिपति पंचम स्थान, ने पंचम स्थान नो अधिपति दशम स्थान, ने दशम स्थान नो अधिपति, आ बधी वस्तु बहु महत्वनी होय छे। मंगल, शनि, राहु अने केतु, अने एमां पण जो तमारो बुध सारो होय तो आवा व्यक्तिओ बुध तार्किक बुद्धि करावडावे छे, अने तार्किक बुद्धिना लीधे आवा व्यक्तिओ निर्णय शक्तिनो कारक पण बुध गणवामां आवे छे। एटले जेनो बुध सारो होय अने પોતે એન્જિનિયરિંગ ને ક્ષેત્ર એન્જિનિયરિંગ ને લગતા ક્ષેત્રની અંદર શનિ મંગળના લીધે પોતે જાય તો આવા લોકો તર્ક વિતર્ક દ્વારા ઘણા બધા લાભો પણ મેળવી શકતા હોય છે અને આ કેરિયરની અંદર સારી સફળતા પણ મેળવી શકતા હોય। હવે તમારે સિવિલ એન્જિનિયરિંગની અંદર જવું છે તો શનિ પાવરફુલ હોવો જોઈએ, માટે દરરોજ સાંજે હનુમાન ચાલીસાનો તમારે પાઠ કરવો જોઈએ અને શનિવારના દિવસે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીપક કરવાથી પણ તમને સિવિલ એન્જિનિયરિંગની અંદર સારી સફળતા મળી શકશે। આગળ પણ એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રમાં અલગ અલગ ગ્રહોનો પ્રભાવ અને એના ઉપાયો વિશે આપણે ચર્ચા કરીએ, પરંતુ વાત તો મિથુન રાશિની કરીશું। મિથુનના અક્ષર છે કચ્છ અને કચ્છ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મિથુન રાશિવાળા જાતકો માટે આજે પ્રોપર્ટીની અંદર કરેલું રોકાણ તમને સારો લાભ કરાવશે। પારિવારિક જીવન તમારું આનંદમય, હર્ષમય, લાભમય રહેતું જણાશે। ખોટા માણસો સાથે આજે તમારે સમય વેડફવો નહીં, કારણ કે ખોટા માણસો તમારા સમયને વ્યતીત કરશે અને તમારા કાર્યોની અંદર તમને ઘણી બધી બાધાઓ ઉત્પન્ન કરાવશે। આમ પણ એવું કીધેલું છે કે જ્યાં કોઈ ન પહોંચે ત્યાં પહોંચે કવિ, અને જ્યાં કવિ ન પહોંચે ત્યાં પહોંચે અનુભવી। માટે આજે તમે અનુભવથી જે વસ્તુને શીખશો એ શીખેલું તમને સારું કામ લાગશે, ને એટલા માટે જ આજના દિવસની અંદર બની શકે તો તમારા પરિવાર સાથે બહાર જવાનું આયોજન કરો, ધર્મસ્થાનની અંદર દર્શન કરો અને ગરીબ વ્યક્તિને મદદ કરો, અવશ્ય લાભ મળશે। ને વાત કર્ક રાશિની આપણે કરીએ, કર્કના અક્ષર છે ડનેહ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। આવા કર્ક રાશિવાળા જાતકો માટે સ્વતંત્ર જીવનની અંદર તમને શાંતિની અનુભૂતિ થતી જણાશે। પરિવારના સભ્યોથી થોડી ઘણી તકલીફ, થોડી ઘણી પરેશાની રહેશે। લાઈફ પાર્ટનર સાથે આજે થોડો ઘણો વિવાદ રહેવાની પણ સંપૂર્ણ શક્યતાઓ છે। આર્થિક સંક્રમણનો આજે તમે અનુભવ કરી શકશો અને આજે સારો લાભ જોઈએ છે તો તમારે કર્ક રાશિવાળા જાતકોએ તમારી લાઈફ પાર્ટનરને, પત્ની અથવા તો પતિને સારી રીતે સાચવશો અને આજના દિવસની અંદર બની શકે તો લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિરે તમે દર્શન કરવા માટે જશો તો અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા થશે, તમારા કાર્યોની અંદર આવતી રૂકાવટો દૂર થશે ને તમને સારો લાભ મળી શકે છે। કોલર મિત્રને સાંભળવા છે ને પછી તો મારે વાત એન્જિનિયરિંગની જ કરવી છે હો। વાત કરીએ કોલર મિત્ર સાથે। હલો, હલો, જય ગણેશ। જય ગણેશ મહારાજ, બોલો પ્રભુ। મારું નામ રાજેશ ચૌહાણ છે, રાજેશ કુમાર સિંહજી ચૌહાણ। હું અંજાર થી બોલું છું। અંજાર થી વાત કરો છો? હા હા, બોલો બોલો। અંજારમાં અમારા પંડ્યાજી છે, બહુ અમને પંડ્યાજી છે ને બહુ સારી રીતે, અમે જે જયારે જયારે એ સાઈડ આવીએ કચ્છ સાઈડ ત્યારે પંડ્યાજી બહુ સારી રીતે અમને સાચવે છે। બોલો, નામ શું છે તમારું? રાજેશ કુમાર સિંધી ચૌહાણ। તારીખ? 18/12/1976। સમય? સમય સવારે 3 વાગે। જન્મ સ્થળ? નખત્રાણા, કચ્છ। શું પ્રશ્ન હતો? મારે એ પ્રશ્ન છે કે મારે મકાન મારે પોતાનું કરવાનું છે, હવે પ્લોટમાં કરું કે તૈયાર કરું, ને કેટલા ટાઈમ થી પ્લોટ કયા બારનો છે? હે, પ્લોટ ક્યાં બારનો છે? 120 બારનો છે। અરે મારા પ્રભુ, કઈ દિશાનો પ્લોટ છે? ઘણા પ્લોટ ની અંદર એન્ટ્રન્સ પૂર્વ થી હોય, ઘણા પશ્ચિમ થી હોય, એવી રીતે પશ્ચિમમુખી છે? પશ્ચિમમુખી, પશ્ચિમમુખી છે। ચલો હવે આપણે તમારા જન્માક્ષર ની વાત કરીએ, તમને તો વ્યવસ્થિત જવાબ આપવો જ પડે ને, કારણ કે નાના ભાઈ ના વેવાઈ ના ગામ માંથી વાત કરો છો। ચલો વાત કરી લઈએ જન્માક્ષર ની। ચંદ્ર રાહુ નો ગ્રહણ યોગ બની રહ્યો છે અને શુક્ર શનિ ની આમ સામે દ્રષ્ટિ છે। સ્વાભાવિક રીતે શનિ મહારાજ કર્મસ્થાન ઉપર, સુખસ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે। તમારા જન્માક્ષર મુજબ પશ્ચિમ દિશા સાથે તમારે સારી લેણા દેણી છે। તમે તમારા પ્લોટની અંદર વાસ્તુ મુજબનું જો બાંધકામ કરો તો અવશ્ય આપને સારો લાભ રહેશે। રાહુ મહારાજ પહેલા સ્થાનમાં છે, તમારા જીવનમાં અપડાઉન ઘણા બધા આવે, ધ્યાન રાખજો, ક્યારેય નૈઋત્યનો દરવાજો ના કરતા, નહીતર સમસ્યા તમને વધારે પડતી સર્જાશે। પશ્ચિમનો દરવાજો તમારા માટે લાભદાયી છે અને સાથે સાથે દક્ષિણ દિશા એ પણ તમને સારો ફાયદો આપશે। ઘણા નથી કહેતા કે ભાઈ દક્ષિણ દિશાનો દરવાજો ના લેવાય, પણ જેનો મંગળ સારો હોય આવા વ્યક્તિ જો દક્ષિણનો દરવાજો લે તો આવા વ્યક્તિને સારી સફળતા મળી શકે। તમારો મંગળ સ્વગ્રહી છે એટલા માટે અવશ્ય તમને આ દિશાની અંદર લાભ મળી શકે, પરંતુ દક્ષિણમાં એક જ પદ પોઝિટિવ હોય છે, માટે પોઝિટિવ પદની અંદર દરવાજો રાખજો, આપને સારો લાભ મળી શકશે। બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ। હલો, હેલો, જય ગણેશ।
જય ગણેશ. શુભ મહોદય શ્રી. હાજી બોલો. હા આચાર્ય શ્રી, મારો બાબાને એક પ્રશ્ન છે. મેડિકલ ક્ષેત્રે એમબીબીએસ એને પૂર્ણ કરેલું છે, બે વખત પીજી ની તૈયારી કરીને ટ્રાય કર્યો, પરંતુ જુએ એવી સફળતા મળતી નથી સર. હવે આગામી સમયમાં આ વર્ષે એ પાછો ટ્રાય ચાલુ કર્યો છે. જન્મ તારીખ, સમય અને સ્થળ. જન્મ તારીખ છે 16/2/96. 16/2/1996. સમય સવારે 11:22. 11:22. જન્મ નું સ્થળ મહેસાણા. તમે શું વ્યવસાય કરો છો? સર હું ટીચર માં છું. હા, તમારી વાણી ઉપરથી લાગ્યું તમે ટીચર છો, એટલા માટે જ મેં તમને પૂછ્યું કે તમે શું કરો છો એમ. હા, હવે શું પૂછવાનું હતું છોકરા માટે? મહાશય, હું શું કહું છું કે એને જો મેડિકલ ક્ષેત્રે કેવું રહેશે, એની કઈ સારી બ્રાન્ચ, એના માટે જે જન્મ બળના આધારે, જન્માક્ષરના આધારે કેવી બ્રાન્ચ સારી રહેશે, લેણા દેણી કેવી રહેશે, અને આ વર્ષે એને પીજીમાં એડમિશન મળશે કે કેમ સર, ખાસ. ચલો હવે આપણે જન્માક્ષર ની વાત કરીએ. પેલી વસ્તુ તો દર્શક મિત્રો, આપણા ખાસ કરીને દરેક ક્ષેત્રની અંદર જે શિક્ષકની ભૂમિકા છે ને, બહુ મહત્વની ભૂમિકા છે. એક શિક્ષક પ્રધાનમંત્રી પણ બનાવે છે, એક શિક્ષક સારો ડોક્ટર પણ બનાવે છે, ને એક શિક્ષક સારો જ્યોતિષી પણ બનાવે છે. એટલે સ્વાભાવિક રીતે શિક્ષકની ભૂમિકા બહુ મહત્વની હોય. જે શિક્ષકને ગુજરાતીનું જ્ઞાન, ઇંગ્લિશનું જ્ઞાન, હિન્દીનું જ્ઞાન, પોતાની ભાષાની અંદર પારંગત હોય, એવા વ્યક્તિઓ સારું શિક્ષણ આપી શકે. ને એટલા માટે બેનની જે વાત કરવાની શૈલી હતી, એ શૈલી ઉપરથી મને એવું લાગ્યું કે આ શિક્ષક મહોદય છે. વાત કરી લઈએ એમના પુત્રના જન્માક્ષરની. એમના પુત્રના જન્માક્ષરની વાત કરીએ તો મેષ લગ્નની કુંડલી છે, અને મેષ લગ્નનો અધિપતિ લાભસ્થાનની અંદર સૂર્ય અને શનિની સાથે છે. દર્શક મિત્રો, મેં મારા ટીવી પ્રોગ્રામની અંદર ઘણી વખત આ વસ્તુ કીધી છે કે જ્યારે સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ હોય, ત્યારે વ્યક્તિના જીવનની અંદર ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડે, અને એમાં પણ શનિની સપ્તમ દ્રષ્ટિ, શનિ ત્રીજા, સાતમા અને દસમા સ્થાનમાં દ્રષ્ટિ કરે છે. સાતમી દ્રષ્ટિ વિદ્યા અભ્યાસના સ્થાનમાં પડે છે, જેના લીધે અભ્યાસમાં રૂકાવટો ઉત્પન્ન કરાવડાવે. સૂર્ય શનિનો સંઘર્ષ યોગ પિતા સાથે થોડાક વૈચારિક મતભેદો ઉત્પન્ન કરાવડાવે, અને એના લીધે ક્યાંક ને ક્યાંક અભ્યાસની અંદર પણ આને રૂકાવટોની સંપૂર્ણ શક્યતાઓ છે. હવે વાત તમે કરી કે આ વખતે એડમિશન મળશે કે નહીં મળે, કેવો લાભ રહેશે, તો અત્યારે ગોચરમાં કુંભ રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ ચાલુ છે. હમણાં મકર રાશિની અંદર આવશે, જે ડિસેમ્બર સુધી રહેશે, અને ત્યારબાદ જાન્યુઆરી મહિનામાં પાછો કુંભ રાશિની અંદર આવશે. થોડીક સ્ટ્રગલ રહેશે બેન, પણ મહેનત કરાવવાથી સારી સફળતા આગળ જતા મળી શકે. આ વ્યક્તિ કોઈની નીચે કામ નહીં કરે, સ્વતંત્ર વ્યવસાયની અંદર એને લેણા દેણી બહુ સારી રહેશે. સૂર્ય શનિના સંઘર્ષ યોગની પૂજા આપ અવશ્ય કરજો, જેથી સારો લાભ મળી શકે. રોજ સવારે સૂર્યને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ પણ એમના જીવનની અંદર એને સારો લાભ આપશે, અને ગજકેસરી યોગનો ફાયદો અપાવડાવશે. દર્શક મિત્રો, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, અને ત્યારબાદ જાણીશું કે ઇન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર તમારે આગળ વધવું છે તો એ માટે કયા કયા ગ્રહો જવાબદાર હોય, ને તમારી કુંડલીની અંદર એ યોગો છે તો એને બળવાન બનાવવા માટે કયા ઉપાયો કરશો, આ જ વિષય ઉપર આપણે વાત કરીએ. પરંતુ ક્યાંય ન જશો, જોતા રહો આપનો મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તમારો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને કુંડલીની અંદર જો સૂર્ય અને મંગળ બળવાન હોય તો વ્યક્તિ ઇન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર આગળ વધી શકતો હોય છે. મંગળ અને બુધ જો બળવાન હોય તો ઇલેક્ટ્રોનિક ઇન્જિનિયરિંગની અંદર પણ એને સારી સફળતા મળી શકે છે. મંગળ એ ઇલેક્ટ્રિક એટલે કે વીજળીનો કારક ગ્રહ ગણવામાં આવે છે, અને એટલા માટે જે વ્યક્તિને ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક ઇન્જિનિયરિંગની અંદર જવું છે, આવા વ્યક્તિનો મંગળ પાવરફુલ હોવો બહુ જ જરૂરી છે. બુધ એ તર્કનો કારક છે, ગણિતનો કારક છે, જેનું ગણિત પાવરફુલ હશે આવા વ્યક્તિઓ ઇન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર જઈ શકે. જ્યારે શનિ છે એ ક્યાંક ને ક્યાંક જે લોખંડ છે, યંત્ર છે, આ બધાનો કારક ગણવામાં આવે, એટલે જેને સિવિલ એન્જિનિયરિંગ અંદર જવું છે, જેને મશીનરી સાથે કામ કરવું છે, એના માટે શનિ ગ્રહ છે એ પાવરફુલ હોવો બહુ જ જરૂરી હોય છે. સૂર્ય અને મંગળની યુતિ વ્યક્તિને સારો એવો એન્જિનિયર બનાવી શકે છે, અને જો તમારે સૂર્ય ગુરુ મંગળની યુતિ હોય સાથે શનિ મહારાજ હોય તો આવા વ્યક્તિઓ એન્જિનિયરનું ભણાવે છે એટલે કે શિક્ષક બને છે અને સારો લાભ મેળવી શકે છે. આ જ વિષય ઉપર ચર્ચા કરીએ, પરંતુ વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ.
आवा सिंह राशि वाला जातकों माटे घरेलू जीवन की अंदर तमने शांति अनुभव थतो जणाशे। करेलू रोकाण तमारा माटे लाभदायी फलदायी आनंददायी रहेतु जणाशे। कामकाज की अंदर आज सुंदर मजाना यात्रा योग बनी रहा है। व्यवसाय की अंदर पण तमने धनलाभ और प्रगति थवाना संपूर्ण योग है। आजना दिवस की अंदर कयो उपाय करवो जोइए? आजे तमारा वडीलोना चरण स्पर्श करी तमे तमारा दिवस की शुरुआत करो। साथे साथे बनी शके तो भगवान शिव की आराधना करजो। अवश्य महादेव जी तमारा दरेक प्रकारना मनना मनोरथ पूर्ण करशे ने तमने सारो लाभ अपावडावशे। वात करी लईए कन्या राशि की। कन्या राशि के जेना अक्षर जे पठ अने हण जेनो स्वामी बने छे बुध महाराज। आवा कन्या राशि वाला जातकों माटे सुख साधनों पाछळ तमारे खर्च थवाना आजे संपूर्ण चांसेस बनी रह्या छे। आजना दिवस की अंदर जीवन साथी ना प्रकोप थी एना गुस्सा थी तमारे बचवू बहु जरूरी छे। नौकरियात वर्ग ने आजे सारो सहयोग मिली सके छे। धर्म आध्यात्मिकता प्रत्येनी तमारी रुचि में पण आजे तमने वधारो थतो जोवा मिली सके छे। आजना दिवस की अंदर कयो उपाय करवो जोईए? कन्या राशि वाला जातको आजना दिवस की अंदर भगवान विष्णु की आराधना अवश्य करवी जोईए। भगवान विष्णु ने गुलाब नु पुष्प अर्पण करो और साथे साथे भगवान विष्णु ना मंत्र नो आप जप करो। अवश्य तमने सारी सफलता मळशे ने तमारा कार्यो सिद्ध थता जणाशे। वात करी लईए दर्शक मित्रों खास आपणे कोलर मित्र साथे ने एनी समस्या नु समाधान मेळववा आपणे प्रयत्न करीए। हेलो हेलो जय गणेश। हा जय गणेश मुकुंदभाई। हा जी बोलो बेन। મારે મારા બાબા વિશે પૂછવું છે। તમારા બાબા નું નામ શું છે? મારા બાબા નું નામ દક્ષ। જન્મ તારીખ 25/7/2016। 25/7/2016। જન્મ સમય? સમય બપોરે 12:15 થી 12:30 ની વચ્ચે। 12:30 થી 12:30 ની વચ્ચે તો 12 ને 25 મૂકી દઉં। હા વાંધો નહીં ચાલો આવશે તમ તારે। જન્મ નું સ્થળ? ગઢડા। ઓકે શું પ્રશ્ન હતો? અત્યારે 5 વર્ષનો પૂરો છે ને ત્યાં લગી એની તબિયત એકદમ બગડી જતી અને બીજા નંબરમાં હવે એનો કાલથી સ્કૂલે બેહાડન તો એનું ભવિષ્ય અને એને એટલો બધો ગુસ્સો આવે ને હા એટલી નાની ઉંમરમાં તો આમ વાત નો ગુસ્સો એમ। चलो हम आप जन्माक्षर की बात करिए। दर्शक मित्रों आज आप बात इंजीनियरिंग की करिए जी। ना बाबा ना जन्माक्षर में शनि और मंगल बने ग्रहों साथ है। हम स्वाभाविक रीते बेन मंगल शनि साथ है। गुस्सो रखावा है। टेक्नोलॉजी माइंड धरावत व्यक्ति था पर अभ्यास में रुकावट है कारण के पंचमाधिपति शनि महाराज तीजा स्थान की अंदर मंगल बिराजमान है। गुरु बारमा स्थान की अंदर राहु साथ गुरु ज्ञान नो कारक ग्रह है। राहु साथ विप्र चांडाल योग सर्जन कर रो गुस्सा प्रमाण सविशेष मात्रा में रखावे जिद्दी प्रकृति रखावे। आना जन्माक्षर मुजब सूर्य बुध और शुक्र त्रण ग्रहों साथे विराजमान है जेना लीधे सारी वस्तु प्रत्येनु आकर्षण रखावड़ावशे। हवे स्वाभाविक रीते जन्माक्षर की अंदर दर्शक मित्रों में घना बदा एवा बाळको जोया छे के जे बाळको नानपणनी अंदर क्यारेक क्यारेक तोफानी वधारे होय छे परंतु आगळ जता पोते सारी एवी सफलता पण मेळवी शकता होय छे। तो तमारू बाळक छे तमारू बाळक पोते पोतानी बुद्धि क्षमता द्वारा पोते लाभ मेळवी शकशे। शनिनी त्रीजी दृष्टि विद्या अभ्यासना स्थानमां छे। शनिनी सातमी दृष्टि उच्च अभ्यासना स्थानमां ने भाग्यस्थानी अंदर छे અને શનિ મહારાજની દસમી દ્રષ્ટિ ગુરુ અને રાહુ ઉપર પડી રહી છે જેના લીધે અભ્યાસમાં થોડી રૂકાવટોના યોગ બની રહ્યા છે। કયા ઉપાય કરવાના? નોટ અને પેન લઈને આપ નોંધી લેશો। ખાસ કરીને ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા બેન અવશ્ય કરવી જોઈએ। બારમા સ્થાનની અંદર રાહુ મહારાજ છે। શનિવારના દિવસે તમારે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા 4 શનિવાર સુધી આ પ્રયોગ કરશો તો એનાથી પણ આપને સારો લાભ મળશે। બની શકે તો ગાયત્રી મંત્રનો નિત્યને માટે તમારા બાળકને જપ કરવાનો કહેજો। ગુસ્સા ઉપર પણ કાબુ આવશે અને થોડો ઘણો લાભ પણ મળતો જણાશે। બીજા એક કોલર મિત્રને સાંભળીએ એની સમસ્યાનું સમાધાન કરીએ અને પછી વાત તો એન્જિનિયરિંગની જ કરવાની છે હો। વાત કરીએ કોલર મિત્ર સાથે। હલો હલો મારે બેન વિશે પૂછવાનું હતું। એનું નામ પ્રવીણા છે। નામ પ્રવીણા છે અને એને જન્મ તારીખ છે 8/9/94। 8/9/1994 સમય? હા સમય રાતે 11 વાગે। રાત્રે 11/23/00 જન્મ સ્થળ? અને જન્મ સ્થળ જૂનાગઢ। જૂનાગઢ શું પ્રશ્ન હતો? એના એકવાર ડિવોર્સ થઈ ગયા છે અને પૂજા બધી કરાવી લીધેલી હતી તો હવે ફરીથી જે યોગો દાંપત્ય જીવનમાં ઘણી બધી નિષ્ફળતાઓ અપાવતા હોય છે
હવે સ્વાભાવિક તમારી બેનના જન્માક્ષરની અંદર વૃષભ લગ્નની કુંડલીની અંદર વૃષભ લગ્નનો અધિપતિ શુક્ર પોતે બિરાજમાન છે છઠ્ઠા સ્થાનની અંદર ગુરુ રાહુ અને શુક્રની સાથે હવે જેના લીધે ક્યાંકને ક્યાંક દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ કરાવડાવે લગ્ન જીવન માટે હંમેશા નવમાંશ કુંડલી જોવી બહુ જ જરૂરી હોય અને નવમાંશ કુંડલીની અંદર પણ સપ્તમાધિપતિ બુધ પોતે મંગળની સાથે બિરાજમાન છે આપની બહેનના લગ્ન માટેના યોગો આપ ચિંતા ન કરો અત્યારે જૂન મહિનાની 28 તારીખથી ચાલુ થવા જઈ રહ્યા છે જેમાં અત્યારે ગુરુની મહાદશામાં શુક્રની પ્રત્યંતર દશા ચાલી રહી છે મેષ રાશિ કર્ક રાશિ વૃશ્ચિક રાશિ ને કુંભ રાશિ આ ચાર રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણા દેણી છે જેમ દીકરીઓ મોડા કાતના વ્રત કરતી હોય ને એવી રીતે તમારી બેનને કહેજો કે મોડા ગુરુવારનું વ્રત કરે અવશ્ય સારો લાભ મળશે કાર્યોની અંદર સિદ્ધિ મળશે ને સારા એવા પતિદેવની પ્રાપ્તિ પણ થતી જણાશે વાત તો કરવી છે રાશિ ભવિષ્યની તો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિ કે જેના અક્ષર જેરા ને તજ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ આવા તુલા રાશિવાળા જાતકો માટે આજે શેર બજારની અંદર ધનહાનિની શક્યતા છે એટલે આજે કોઈ શેર બજારના વિચારો ના કરતા આમ તો સન્ડે એટલે હોલિડે છતાં પણ તમે આજના દિવસમાં બિટકોઈન વગેરેમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાનિંગ કરતા નહીં આજના દિવસની અંદર પારિવારિક બાબતોની અંદર તમને શાંતિ જળવાઈ રહેતી જણાય ને નોકરિયાત વર્ગને ઉપલી વર્ગથી થોડી ઘણી પરેશાની રહેશે આજના દિવસમાં વિદ્યાર્થી બંધુઓ માટે સારો સમય છે ને આજે તમારે સમયનો સદુપયોગ કરવો જોઈએ ટાઈમ ઇઝ મની જો તમે સમયનો સદુપયોગ કરશો લાગણીની અંદર વધારે પડતા વહી નહીં જાઓ તો અવશ્ય તમારો આજનો દિવસ પણ સારો રહેશે ને ઉત્તમ પ્રકારના લાભો પણ તમને મળી શકશે વાત વૃશ્ચિક રાશિની કરીએ વૃશ્ચિકના અક્ષરજન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ આવા વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમે તમારી રાજકીય મહત્વકાંક્ષાઓ પરિપૂર્ણ કરી શકશો કૌટુંબિક બાબતની અંદર તમે તમારા પ્રશ્નોને હળવા બનાવી શકો અને વ્યવસાયની અંદર તમારા આયોજનો તમે અવશ્ય સફળ બનાવી શકો વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જ જરૂરી છે આજના દિવસની અંદર બની શકે તો ગાય માતાની સેવા કરો ગાય માતાને ઘાસ અર્પણ કરો અવશ્ય તમને સારો લાભ મળશે અને તમને સારા એવા ફાયદા પ્રાપ્ત થતા જણાશે દર્શક મિત્રો આપણે વાત કરતા હતા એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની હવે સ્વાભાવિક રીતે છઠ્ઠું સ્થાન જે સેવા અને નોકરીનું સ્થાન ગણવામાં આવે છે અને બીજું સ્થાન એ ધનનું સ્થાન ગણવામાં આવે માણસને આવક કેટલી આવશે ને એ બીજા સ્થાન ઉપરથી જોઈ શકાતી હોય છે એટલે જીવનની અંદર જો છઠ્ઠું સ્થાન તમારું બળવાન છે બીજું સ્થાન તમારું બળવાન છે તો એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા પછી તમે જોબ કરી શકશો અને જોબ દ્વારા તમે ક્યાંક ને ક્યાંક આવકનું પ્રમાણ પણ તમે ઊભું કરી શકો એટલે કે શનિ મંગળનો સંબંધ તમારા કર્મસ્થાનની સાથે સાથે બીજા અને છઠ્ઠા સ્થાન સાથે હોય તો અવશ્ય તમને એના દ્વારા સારો લાભ મળી શકે જો પાંચમા ઘરનો એટલે કે પાંચમા સ્થાનનો અધિપતિ પંચમેશ અને દશમેશનો જો સંબંધ હોય તો અવશ્ય આવા વ્યક્તિઓ શિક્ષાના ક્ષેત્રની અંદર અને આવા વ્યક્તિઓ એન્જિનિયરિંગ ભણાવવાની અંદર એને લાભ મળતો હોય છે જેની અંદર ગુરુ બુધ અને મંગળ આ ત્રણ ગ્રહો પાવરફુલ હોય ને આવા વ્યક્તિઓ સારો લાભ મેળવી શકતા હોય છે તો એન્જિનિયરિંગ લગતા ક્ષેત્રમાં સફળતા જોઈએ છે તો કયા ઉપાય કરવા જોઈએ પરંતુ એક કોલર મિત્રને સાંભળીએ હલો જય ગણેશ જય ગણેશ જય ગણેશ જસ્થળ થી બોલું છું ગોપાલભાઈ હા બોલો ને એ મારા દીકરા વિશે પ્રશ્ન છે નામ તારીખ સમય ને સ્થળ 23/1/1990 ઓકે સમય સમય 9:30 રાત્રે જન્મનું સ્થળ વિછિયા પાસે વાંગદરા ઓકે શું પ્રશ્ન હતો એને MBBS પૂરું કરીને ગાયનટમાં અત્યારે વિસનગર છે એટલે હવે PG પૂરું થઈ જાય છે એટલે એને હવે પરીક્ષામાં EG પાસ થઈ જાય તો ચલો હવે એના માટે શું કરવું જો પહેલી વસ્તુ તો એવી છે પ્રભુ કે તમારા પુત્રના જન્માક્ષરની અંદર દર્શક મિત્રો કાલે મેં MBBS ની વાત કરી હતી ત્યારે મેં ખાસ એક વસ્તુ કીધી હતી કે જે વ્યક્તિના જન્માક્ષરની અંદર મંગળ પાવરફુલ હોય કારણ કે જેવી રીતે ટેકનોલોજીમાં શનિ મંગળની જરૂર છે કારણ કે મંગળ ઉર્જાનો કારક ગ્રહ છે તમે કોઈ બિઝનેસ કરશો કોઈ જોબ કરશો કોઈ ક્ષેત્રની અંદર આગળ વધશો તો તમારામાં એનર્જી તો હોવી જોઈએ ને બાકી એનર્જી જ ના હોય અને માણસ એનર્જી વગરની વાત કરે તો એ વાતમાં મજા આવે ના આવે ને કામ કરવામાં મજા ના આવે તો એવી રીતે જ્યારે પોતે ગાયનેક ડોક્ટર હોય તો સ્વાભાવિક એનો મંગળ
કારણ કે ગાયનેક ડોક્ટર માટે કાલે જ મેં વાત કરી, અલગ અલગ ગ્રહો જવાબદાર હોય છે અલગ અલગ ડોક્ટર ની અંદર. તો સ્વાભાવિક આમના જન્માક્ષર ની અંદર શનિ મંગળ ચંદ્ર અને બુધ આનો સંબંધ છે, જેના લીધે ગાયનેક ડોક્ટર પોતે બન્યા. હવે ગાયનેક ડોક્ટર ની અંદર એને સારી સફળતા મળવાના ચાન્સીસ છે. ગવર્મેન્ટ જોબ કરતા પ્રાઇવેટ સેક્ટર ની અંદર પોતે પ્રેક્ટિસ કરશે તો સારો લાભ મળશે. એમાં પણ મેષ રાશિનું ગામ તુલા રાશિના ગામની અંદર પ્રેક્ટિસ કરે તો એનાથી વધારે સારી સફળતા મળી શકે. હવે વાત આવી કે એનો લાભસ્થાન ની અંદર ગુરુ મહારાજ છે, ગુરુને પાવરફુલ કરે, ઓરિજિનલ ગુરુનો પોખરાજ પહેરી લે, વ્યવસાયની અંદર સફળતા મળશે અને બીજા ક્ષેત્રની અંદર પણ એને સારી સફળતા મળવાના યોગો બનાવી રહ્યા છે. રોકાઈએ એક નાનકડા એવા વિરામ માટે ને ત્યારબાદ જાણીશું કે તમે એન્જિનિયરિંગને લગતો અભ્યાસ કરી રહ્યા છો તો જોબ મળશે, વિદેશમાં સફળતા મળશે કે ગવર્મેન્ટ જોબ મળશે, આ વિષય ઉપર આગળ આપણે ચર્ચા કરીશું. પરંતુ આપ ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ઘણા લોકો એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હોય છે છતાં પણ એ લોકોને જોબ નથી મળતી હોતી. તમારે જોબ મળવાના યોગો કેવી રીતે નક્કી થાય કે તમને એન્જિનિયરિંગનો તમે અભ્યાસ કર્યો છે અને તમને એની અંદર જોબ મળી શકે? અલગ અલગ એન્જિનિયરિંગની અંદર જેવી રીતે અલગ અલગ ગ્રહ કારક છે એવી રીતે જોબની વાત કરવામાં આવે તો દર્શક મિત્રો, હંમેશા પહેલું બીજું છઠ્ઠું સ્થાન અને દશમા એકાદશ સ્થાનનો જો સંબંધ હોય તો આવા વ્યક્તિઓને નોકરીના યોગ ઉત્તમ પ્રકારના બનતા હોય છે. દશમાંશ કુંડલી જો બલવાન તમારી હોય તો પણ અવશ્ય તમને નોકરીના યોગો સારા મળી શકે છે. નવમા સ્થાનના અધિપતિની જો દશા હોય, અંતરદશા હોય, તો પણ આવા વ્યક્તિઓને જોબના ચાન્સીસ સારા મળી શકે છે. બીજા સ્થાન અને દશમા સ્થાનની અંતરદશા હોય તો પણ અવશ્ય આવા વ્યક્તિઓને નોકરીના યોગ બને છે અને એની અંદર પોતે સારી સફળતા મેળવી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ વાત કરીએ ધનરાશિની. ધનરાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ, આર્થિક બાબતે આજે તમે મજબૂત બનતા જણાશો. વ્યાવસાયિક અને પારિવારિક સમસ્યાઓ થોડી ઘણી તમારે રહેતી જણાશે. સમાજની અંદર યશ, માન અને પ્રતિષ્ઠા આપને સારા એવા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસમાં આવક અને જાવક સમાંતર જળવાઈ રહેતી જણાય. આજે કયો ઉપાય કરવો જોઈએ? આજના દિવસની અંદર ધન રાશિ વાળા જાતકોએ ખાસ કરી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરવી જોઈએ. ભગવાન વિષ્ણુના મંત્રનો જપ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, અવશ્ય કરજો 108 વખત. આજનો દિવસ તમારો લાભદાયી, આનંદદાયી અને ખુશનુમાદાયી રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ ને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. પારિવારિક પ્રસંગોની અંદર આજે ઉત્સાહ તમારો જળવાઈ રહેશે. સ્વાસ્થ્ય બાબતે આજે તમારે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. મનપસંદ વસ્તુની તમને પ્રાપ્તિ થઈ શકશે અને નજીકના સુખનું આજે તમારે ધ્યાન રાખવું બહુ જ આવશ્યક રહેશે. આજે કયો ઉપાય કરવો જોઈએ? મકર રાશિવાળા જે જાતકો છે, આ જાતકો આજના દિવસની અંદર પોતાની બેન, પોતાની દીકરી, પોતાના ફૈબા એને સારી રીતે સાચવવા જોઈએ અથવા એને કોઈ પણ વસ્તુ ગિફ્ટ કરવી જોઈએ. અવશ્ય કાર્યમાં લાભ મળશે અને તમારા દરેક પ્રકારના કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, ગોચરની અંદર જ્યારે રાહુ અને કેતુની મહાદશા હોય ત્યારે પણ જે લોકો એન્જિનિયરિંગને લગતા ફિલ્ડની અંદર હોય આવા લોકોને ફાયદો મળે છે. તમારા જન્માક્ષરમાં ગુરુ ત્રિકોણમાં છે, એટલે કે તમારા જન્માક્ષરની અંદર જો ગુરુ મહારાજ ત્રિકોણમાં છે અથવા તો પોતે કેન્દ્રની અંદર બિરાજમાન છે ને એની મહાદશા ચાલી રહી છે તો પણ તમને એન્જિનિયરિંગને લગતા ક્ષેત્રની અંદર નોકરી મળી શકે છે અને એના દ્વારા તમને સારો લાભ મળી શકે. જો 12મા સ્થાન સાથે આનો સંબંધ હોય તો વ્યક્તિ વિદેશની અંદર નોકરી કરે છે. 10મા અને 12માનો સંબંધ હોય તો વ્યક્તિ વિદેશમાં નોકરી કરે છે અને વિદેશની અંદર નોકરી કરીને સારી સફળતા મેળવી શકે છે. ઉપાય ક્યાં કરવા જણાવું તમને, પણ એક કોલર મિત્રને પહેલા સાંભળી લઈએ. હલો, જય ગણેશ. મુકુંદભાઈ, જય ગણેશ. હું રાજકોટથી બોલું છું. આજે મારો ત્રીજી વાર ફોન લાગી ગયો છે. અરે ખરેખર બેન, ગણપતિ બાપાની અસીમ કૃપા તમારા ઉપર છે, કારણ કે ઘણા લોકો 8-8 વર્ષથી ફોન કરે છે, 10-10 વર્ષથી ફોન કરે છે, એના ફોન નથી લાગતા અને તમારા ઉપર આટલી બધી કૃપા કે ત્રીજી વાર તમારો ફોન લાગી ગયો. કોના વિશે પૂછવા? ગણપતિ બાપાએ 3-3 વાર 2 રીંગે વગાડી દીધો છે અને પ્રશ્નનો જવાબ મળી જ ગયો છે. આજે મારે છે મારી બેબી વિશે પૂછવું છે. હાજી, એનું નામ છે પ્રાચી અને 8-10-2010 અને સવારના 6:45. સવારના 6:45 જન્મનું સ્થળ રાજકોટ. ઓકે, શું પ્રશ્ન હતો? મારે એના ભણતર વિશે પૂછવું છે. થોડી ભણવામાં ગમે તેટલી મહેનત કરે છે ને, પણ એ થોડુંક આમ નબળું જ આવે છે. રિઝલ્ટ નબળું આવે છે. ભણવામાં ગમે તેટલું આગળ વધે ને, ઘરે આવડે પરીક્ષામાં એને ભૂલી જાય છે બધું. ઓકે, અમારો ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપને કેવો લાગે છે? બહુ જ
સરસ અને મજા જ આવે છે જયારે પણ હું તમારું કઉ છું ને કે મારે ગણપતિ બાપાની પ્રાર્થના કરી કે આજે મારે પૂછવું છે એટલે પૂછાઈ જાય છે ફાઇનલી. મારે મારા વિશે નથી પૂછવું, મારા પતિ વિશે પૂછ્યું, મેં મારા ભાઈ વિશે પૂછ્યું અને આજે હું મારી પુત્રી વિશે પૂછું છું. ચલો, આમ પણ સ્ત્રી છે ને એ હંમેશા ને માટે પરોપકાર માટે પોતાના જયારે પોતાના માવતર ના ઘરે હોય ને ત્યારે મા બાપ માટે જીવતી હોય, પતિ ના ઘરે આવે ત્યારે સાસરા પક્ષ માટે જીવતા હોય, એટલે પોતાના સંતાનો માટે જીવતા હોય, એટલે સ્ત્રી જ છે એ શક્તિ કહેવામાં આવે છે. એટલા માટે જ વાત કરી લઈએ તમારી દીકરીના જન્માક્ષરની. જો તમારી દીકરીના જન્માક્ષરની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે, ચંદ્ર શનિનો અવિશ યોગ છે. હવે સ્વાભાવિક રીતે સૂર્ય શનિનો સંઘર્ષ યોગ હોય અને પહેલા સ્થાનની અંદર હોય એટલે થોડીક જિદ્દી પ્રકૃતિ અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે. ઓલરેડી એને મંગળ અને શુક્ર સાથે છે, તમે આને ભણાવવા કરતા આનો ક્રિએટિવિટી વાળો માઇન્ડ વધારે છે, એટલે ક્રિએટિવિટીને લગતા વર્કની અંદર તમે આને આગળ વધારો, ફેશન ડિઝાઇનિંગની અંદર વધારો, ઇન્ટિરિયર ડિઝાઇનની અંદર આગળ વધારો તો સારો લાભ મળશે. પરંતુ આમ પણ જોવા જઈએ તો જીવનની અંદર ભણવું પણ થોડુંક જરૂરી તો છે ને, તો ધક્કા ગાડી મુજબ આગળ વધી શકે એના માટે કયા ઉપાયો કરવા જોઈએ? સૂર્ય શનિના સંઘર્ષ યોગ અને શનિ ચંદ્રના વિષ યોગની બેન પૂજા અવશ્ય કરવી જોઈએ. બેન, તમારા શરીરને સ્પર્શ થયેલી ચાંદીની વસ્તુ તમારી દીકરીને પહેરાવો, એનાથી એનું મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થશે. ક્યારેક લાગણીની અંદર આવી જાય છે, ક્યારેક ક્યારેક ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ ડાયવર્ટ થઈ જાય, આ બધાની અંદર એને લાભ મળતો જણાશે. ઓલરેડી એમના જન્માક્ષરમાં ગુરુ મહારાજ સ્વગુરુ છે, ગુરુ જ્ઞાનનો કારક ગ્રહ છે, ગુરુ સારો ગ્રહ છે અને એ ઓલરેડી કેન્દ્રમાં છે. એવું કીધેલું છે કે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. પરંતુ આ ગુરુ મહારાજ સપ્તમ સ્થાનની અંદર સ્વગૃહી છે, એટલા માટે જેને અભ્યાસમાં રૂકાવટ આવી રહી છે આ ઉપાય કરજો, અવશ્ય આપને સારો લાભ મળી શકશે. વાત કુંભ રાશિની આપણે કરીએ. કુંભના અક્ષર છે ગ, ષ, ષ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે વ્યવસાયને લગતા ક્ષેત્રની અંદર આપને થોડી ઘણી તકલીફ રહેશે, વાણી ઉપર નિયંત્રણ રાખવું બહુ જરૂરી છે. આજે રોજગારને લગતા ક્ષેત્રની અંદર તમને સારો લાભ મળી શકે અને નવા સંબંધોની અંદર પણ વૃદ્ધિનું પ્રમાણ તમે જોઈ શકો છો. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ કરીને મા દુર્ગાના 32 નામ છે, દુર્ગા દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગમ છેદિની, દુર્ગમ સાધિની, દુર્ગમ નાશિની, આ દુર્ગાના 32 નામનો તમે આજે જપ કરજો, અવશ્ય લાભ મળશે. ને વાત હવે મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આવા મીન રાશિવાળા જાતકો માટે જીવન સાથી અને ભાગીદારીનો પૂર્ણ તમને સહયોગ મળતો જણાશે. પરિવારની અંદર થોડો ઘણો વૈચારિક મતભેદ રહેશે, ધન પદ અને પ્રતિષ્ઠાની અંદર વૃદ્ધિનું પ્રમાણ પણ આજે જોવા મળશે. નવા કામકાજ માટે આજે ઉત્તમ દિવસ છે અને આજનો દિવસ તમારો લાભદાયી, આનંદદાયી, પ્રગતિદાયી રહેતો જણાશે. કયો ઉપાય મીન રાશિવાળા જાતકોએ આજે કરવો જોઈએ? કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. આજે ભગવાન કૃષ્ણની ઉપાસના તમારા દરેક કાર્યોને સિદ્ધ કરશે અને આપને સારો લાભ અપાવી શકશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આર્કિટેક્ટ એન્જિનિયરિંગ માટે શનિ મંગળ બુધ અને શુક્ર પાવરફુલ હોવા જોઈએ, જ્યારે માઇનિંગ એન્જિનિયરિંગ માટે ચંદ્ર બુધ શનિ મંગળ હોવા જોઈએ પાવરફુલ. વાત આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર સૂર્ય મહારાજને કુમકુમ મિશ્રિત જલ કરજ જળાવવાથી તમને સારો લાભ મળી શકે. આજે શું ન કરવું જોઈએ? આજે વડીલોની વાતને તમારે મન ઉપર ન લેવી જોઈએ અને ખાસ કરીને વડીલો જે કે આજ્ઞાનું તમારે પાલન કરવું જોઈએ તો અવશ્ય લાભ મળી શકે. આજના દિવસમાં ઓમ આદિત્ય, ઓમ આદિ દેવતાભ્યો નમઃ આ મંત્રનો જપ કરો અને આજે ઋતુ ફળનું દાન કરવાથી આપને સારો લાભ મળી શકશે. ભગવાન સૂર્યનારાયણની ઉપાસના એન્જિનિયરિંગની અંદર આગળ વધવા માટે સૂર્યનારાયણની ઉપાસના ઉત્તમ ગણવામાં આવે છે, સાથે સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ ઉત્તમ ગણવામાં આવે છે. તમારે કયા એન્જિનિયરિંગ લગતા ક્ષેત્રમાં જવું છે એ પ્રમાણે ઉપાય કરો તો અવશ્ય તમને સારો લાભ પણ મળી શકે. દર્શક મિત્રો, આવા જ વિષયો ઉપર આગળ પણ આપણે ચર્ચા કરતા રહીશું ને તમારે તમારા પ્રશ્નોનું સમાધાન મેળવવું છે અને ફોન કોલ્સ નથી લાગી રહ્યા તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ પેન લઈને આપ નોંધી લેશો. દ,
दर्शक मित्रों तमारे मने रूबरू मळवू छे, तमारे ज्योतिष वास्तु ने लगती कोई पण प्रकारनी समस्या नुं समाधान मेळवू छे अने एना लगता कोई पण प्रश्नोना निराकरण माटे अवश्य आप मारी अमदावाद ऑफिस नुं सरनामुं हमणा डिस्प्ले थशे, आप अवश्य नोंधी लेजो, मोबाइल नो कैमरो ऑन करीने नोट अने पेन लईने आप अवश्य नोंधी लेजो, अपॉइंटमेंट लेवी बहु ज जरूरी छे अने एटला माटे हुं तमारी समस्यानुं समाधान अवश्य करीश। तो आजना दिवसनी अंदर आटलू, आवतीकाले नवा विषय साथे ફરી પાછા મળીશું, ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો, જય।